ભારતીય સિંધી ભાનુશાળી મહાજન સરોવર નું 18મું મહાસંમેલન આજે ગાંધીધામ ખાતે પાનુમહેલમાં યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાનુશાળી સમાજના કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને પરપ્રાંતમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખાસ કરીને રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈ આહિર અને પ્રથમ IAS ઓફિસર હિતેશભાઈ જોયસર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે માલતીબેન મહેશ્વરી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પાનુમહેલ ખાતે યોજવામાં આવેલ મહાસંમેલન 18માં અખિલ ભારતીય સિંધી ભાનુશાલી મહાજન સરોવરના પ્રમુખ અને જાણીતા સાંધ્ય દૈનિક કચ્છ ઉદયના તંત્રી ગંગારામભાઈ ભાનુશાલી, ગોવિંદભાઈ, ચેન્તીભાઈ, રાજુભાઈ, જયરામભાઈ ગોરી, વિરોધભાઈ માવ, આદિપુર સિંધી મહાજન સમાજના મંત્રી દીપકભાઈ, મહિલા અધ્યક્ષ સાવિત્રીબેન, દિવ્યાબેન, કિશનભાઈ, પ્રહલાદભાઈ, જીતુભાઈ, અમદાવાદથી ખાસ રમેશભાઈ ભાનુશાલી, મોરબીના રામભાઈ, શ્રી બારોટજી અને શૈલેષ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં આ મહાસંમેલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ અખિલ ભારતીય સિંધી ભાનુશાલી મહાજન સરોવરના પ્રમુખ અને કચ્છ ઉદય ના તંત્રી ગંગારામભાઈ ભાનુશાળીનું રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈ આહિર અને અન્ય હોદ્દેદારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ કરીને પ્રાસંગિક પ્રવચનમાં વાસણભાઈ આહિર અને ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી વગેરે આ કાર્યક્રમને ખૂબ ખૂબ બિરદાવી અને ભાનુશાળી સમાજ દ્વારા જે રચનાત્મક કામો કરવામાં આવે છે તેને બિરદાવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિનોદભાઈ માવ દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર દર્શન આદિપુર સિંધી ભાનુશાળી મહાસમાજના મંત્રી દીપકભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. સૌનો આભાર સ્વીકારતા ગંગારામભાઈ ભાનુશાળીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ પ્રસંગે સૌ ઉપસ્થિત રહેલા મહાનુભાવો અને રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈ આહિર પ્રત્યે અને માલતીબેન મહેશ્વરી પ્રત્યે પણ આભારની લાગણી વ્યક્ત કરી હતી.